नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण ऑनलाइन लेक्चर की अंदर आपनु स्वागत है। आज आप जोईशु पशुओ, काले आप शू जुतु पक्षीओ पंछी, हवे आप शू जोईशु पशुओ, के पशु एटले जानवर, जानवर आप कही छे ई प्राणी, एनी आप चर्चा करशु। आप ते पाना नंबर 28 खोली राखजो, एम हिंदी और गुजराती करेलूज है, एनी हारे हारे तेरे जोतु जावानू छे। जो अहीं हर सरखी रीते न देखाय तो एमां सौथी पहेलुं पशु छे, क्यूं छे? गाय। क्यूं छे? गाय। तो गाय ने हिंदी में शुं कहेवाय? गाय ने हिंदी में गाय कहेवाय। गाय ने हिंदी में शुं कहेवाय? गाय। त्यार पछी આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? હા, ઘોડો। કયું છે? ઘોડો। ઘોડાને હિન્દીમાં શું કહેવાય? ઘોડાને હિન્દીમાં કહેવાય ઘોડા। ઘોડાને શું કહેવાય હિન્દીમાં? ઘોડા। ડાની નીચે મીંડું। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? હા, સસલું। તો સસલાને હિન્દીમાં શું કહેવાય? સસલાને હિન્દીમાં કહેવાય ખરગોશ। સસલાને શું કહેવાય? ખરગોશ। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? બરોબર, ભેંસ। શું કહેવાય? ભેંસ। હવે ભેંસને હિન્દીમાં શું કહેવાય? ભેંસને હિન્દીમાં કહેવાય ભેંસ। ભેંસને શું કહેવાય હિન્દીમાં? ભેંસ। ભેની માથે બે લીટાને માથે મીંડું, ભેંસ। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? બરોબર, કૂતરો। તો કૂતરાને હિન્દીમાં શું કહેવાય? કૂતરાને હિન્દીમાં કહેવાય કૂતા। કૂતાને કૂતરાને હિન્દીમાં શું કહેવાય? કૂતા। ડબલ ટ છે, જુઓ અહીંયા તો આગળ લીટું છે, જરાક લીટું છે, દેખાણું કૂતા, કૂતા નથી કૂતા હે। કૂતરાને શું કહેવાય? કૂતા। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? બરોબર, ઊંટ। ઊંટને હિન્દીમાં શું કહેવાય? ઊંટને હિન્દીમાં કહેવાય ઊંટ। ઊંટને શું કહેવાય હિન્દીમાં? ઊંટ। ઊની માથે મીંડું, ચંદ્રબિંદુ કહેવાય, અને શું કહેવાય? ચંદ્રબિંદુ, ચાંદા જેવું દેખાય ને ચાંદો, અને માથે તારો, ચંદ્રબિંદુ કહેવાય આને, તો ઊંટ। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? બરોબર, હાથી। તો હાથીને હિન્દીમાં શું કહેવાય? હાથીને હિન્દીમાં કહેવાય હાથી। હાથીને શું કહેવાય? હાથી જ કહેવાય હાથી। ત્યાર પછી આગળ જોઈએ, કયું પ્રાણી આવ્યું? શાબાશ, સિંહ। સિંહને હિન્દીમાં શું કહેવાય? સિંહને હિન્દીમાં કહેવાય શેર। સિંહને શું કહેવાય?
શેર સ મીંડા વાળો શેર એટલે સિંહ। ત્યાર પછી આગળ જોઈએ કયું પ્રાણી આવ્યું। વેરી ગુડ, હરણ। તો હરણને હિન્દીમાં શું કહેવાય? હરણને હિન્દીમાં કહેવાય, હરણને હિન્દીમાં કહેવાય હિરણ। હરણને હિન્દીમાં શું કહેવાય? હિરણ। હિરણ એટલે હરણ। ત્યાર પછી આગળ જોઈએ કયું પ્રાણી આવ્યું। વાહ, શાબાશ, રીંછ। તો રીંછને હિન્દીમાં શું કહેવાય? રીંછને હિન્દીમાં કહેવાય ભાલુ। રીંછને શું કહેવાય? ભાલુ। ભાલુ, જો લુ કેવો છે, આવો એ ધ્યાનમાં રાખવાનું। ભાલુ, ભાલુ એટલે રીંછ। ત્યાર પછી આગળ જોઈએ કયું પ્રાણી આવ્યું। આ તો બહુ જોવા મળે, કા કયું પ્રાણી છે? બિલાડી। તો બિલાડીને હિન્દીમાં શું કહેવાય? બિલાડીને હિન્દીમાં કહેવાય બિલ્લી। બિલાડીને શું કહેવાય? બિલ્લી। બિલ્લી એટલે બિલાડી, બિલ્લી હિન્દીમાં શું કહેવાય? બિલ્લી। ત્યાર પછી આગળ જોઈએ કયું પ્રાણી આવ્યું। આ છેલ્લું પ્રાણી છે, કયું પ્રાણી છે? કૂતરા જેવું જ દેખાય છે અસલ, આવો આ આ નહીં, આની તો આપણને ખબર છે કયું છે, એ કયું છે? બરોબર, શિયાળ। તો શિયાળને હિન્દીમાં શું કહેવાય? શિયાળને હિન્દીમાં કહેવાય લોમડી। શિયાળને શું કહેવાય? લોમડી। ડીમાં ખાસ ધ્યાન કે ડી કેવો છે? નીચે મીંડાવાળો। જ્યારે પણ ડ આવશે ને ત્યારે નીચે મીંડાવાળો જ આવશે। ઓલા ચીડિયામાં કેમ ડ ની નીચે મીંડું આવ્યું હતું, એવી જ રીતે ઘોડામાં ડ ની નીચે મીંડું આવ્યું હતું, એવી જ રીતે જ્યારે ડ આવશે ત્યારે નીચે મીંડું આવી જાય છે। લોમડી, લોમડી એટલે શિયાળ। ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય આવ્યું। તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન શું છે? તો કે ઘોડાનું હિન્દી શું થાય? તો એ તમારે સામે લખવાનું, ઘોડાનું હિન્દી શું થતું હતું। ત્યાર પછી શેરનું ગુજરાતી શું થાય? શેરનું ગુજરાતી શું થાય? તો સામે લખવાનું। ત્યાર પછી નીચેના શબ્દોનું ગુજરાતી કરો, બિલ્લી, હાથી, ભેંસ, ગાય અને ઊંટ, આનું તમારે સામે ગુજરાતી કરવાનું। ત્યાર પછી નીચેના શબ્દનું હિન્દી કરો, શિયાળ, હરણ, કૂતરો, સસલું અને રીંછ, આનું તમારે સામે હિન્દી કરવાનું। તો આવી રીતે તમે અભ્યાસ પણ થઈ જશે અને તમને ખબર પણ પડી ગઈ કે કયું પ્રાણી કેવું હોય। તો આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરની અંદર કરશું। ઓકે, આવજો।